રાજકોટ જિલ્લાના ધોરાજીના છાટવાવદર ગામે એલસીબી પોલીસ ત્રાટકી હતી. એલસીબીના પીઆઈના જણાવ્યા મુજબ છાટવાવદર ગામ ખાતે નકલી દૂધ બનવાનું કારસ્તાન ચાલી રહ્યાની બાતમીના આધારે એલસીબી સ્ટાફને સાથે રાખી છાટવાવદર ગામના પાદર પાસે આવેલ મારધારીના નેસડામાં રેડ પાડતા હીરાભાઈ નાથાભાઈ ગઢવી નામના શખ્સને ડુપ્લિકેટ દૂધ બનાવતા રંગે હાથે પકડ્યો હતો. તેમજ રૂપિયા 3.5 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે અને જિલ્લા ફૂડ ડ્રગ વિભાગને જાણ કરેલ છે. અહેવાલ યશવંત દિલસાણીયા, ધોરાજી. એસપી સાહેબ સુધી એસપી સાહેબની સૂચના મુજબ એસીબી લગતી કામગીરીમાં હતા. એ દરમિયાન પાટણ વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં અમારે એક કોન્સ્ટેબલને બાતમી મળી કે બનાવટી દૂધ બનાવે, એટલે અમે ત્યાં છાળાવદર એક મીરાભાઈ ગઢવીને ત્યાં રેડ પાડીએ, જેમાં એ દૂધને બનાવવાનો પાવડર, વનસ્પતિ ઘી, દૂધને દૂધ બનાવવાના સાધનો, એમ કુલ 3,50,000 મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી માટે ગુનો દાખલ કરાવેલ છે પાટણ પોલીસ સ્ટેશનમાં. અને સાહેબ, આ જે દૂધ બનાવતા હતા એ કેવી રીતના બનાવતા હતા? એ લોકો પેલો દૂધનું કેન આવે એમાં પાણી નાખીને એમાં પાવડર મિક્સ કરીને બનાવતા અને ફેટ માટે વનસ્પતિ ઘી નાખતા અને ગરમ કરી મિક્સરમાં મિક્સ કરીને દૂધ બનાવતા. એટલે કેટલા સમયથી આ લોકો બનાવતા? આશરે 1 મહિનાથી. કેટલો મુદ્દામાલ હતો? 3.5 લાખ. અને સાહેબ, આ જે દૂધ છે એ ક્યાં ક્યાં દેવામાં આવતું? એ પાત્ર પર બાજુ દેવામાં આવતું એક ડેરીમાં. આ જથ્થો સાહેબ ક્યાં લઈ જવાનો અત્યારે? અત્યારે પોલીસ સ્ટેશન મુદ્દામાલ બધું પોલીસ સ્ટેશનમાં જમા કરી દઈશું. એટલે ફૂડ વિભાગને સોંપવાના કે એવું નહીં? ફૂડ વિભાગ આવશે ને સેમ્પલ લેશે. અચ્છા.